આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું મિહિર રાવલ, આપની સાથે. મતનો મહાસંગ્રામ, મતદાનને માત્ર ને માત્ર 1 કલાક બાકી છે. પેટા ચૂંટણીના મતદાનને 1 કલાક જ બાકી રહ્યો છે. તમામ 6 બેઠક ઉપર 6 વાગે મતદાન પૂર્ણ થઈ જશે. થરાદ, રાધનપુર, બાયડ, ખેરાલુ, લુણાવાડામાં મતદાન ઝડપી થઈ રહ્યું છે. અમદાવાદની અમરાઈવાડી બેઠકમાં સૌથી ઓછું મતદાન અત્યાર સુધી નોંધાયું છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. સૌથી વધુ મતદાન બનાસકાંઠાની થરાદ બેઠક પર જ થયું છે. હજુ પણ 1 કલાક સુધી મતદારો મતદાન કરી શકે છે. ઝી 24 કલાક પણ અપીલ કરી રહ્યું છે કે જે પણ મતદારો છે તેઓ મતદાન કરવા માટે બહાર નીકળે. થરાદ બેઠક, આ બેઠક પર સૌથી વધુ મતદાન 5 વાગ્યા સુધીના જે આંકડા સામે આવ્યા છે તેમાં 61% મતદાન સૌથી વધુ થરાદ બેઠક પર જોવા મળ્યું છે. સવારના 11 વાગ્યા બાદ જે મતદાનના આંકડા આવી રહ્યા હતા તેમાં સૌથી વધુ મતદાન થરાદ બેઠક પર જ જોવા મળી રહ્યું હતું. અમરાઈવાડી બેઠક પર ક્યાંક ને ક્યાંક ઓછું મતદાન હજુ પણ નોંધાઈ રહ્યું છે. તમામ 6 બેઠકો પર મતદાન 6 વાગે પૂર્ણ થશે અને અંતિમ 1 કલાક બાકી છે. અંતિમ 1 કલાકમાં હવે મતદારો કેટલી સંખ્યામાં કેવી રીતે પહોંચે છે તેના પર આ મતદાનના આંકડા બહાર આવશે અને અંતિમ મતદાનના આંકડા આપના સુધી પહોંચાડશું. તો 6-6 બેઠકોની પેટા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે ત્યારે અરવલ્લીના બાયડમાં ચૂંટણી અધિકારી અને મતદાર વચ્ચે ઘર્ષણ સર્જાયું. બાયડ પ્રાથમિક શાળામાં મતદાર અને ચૂંટણી અધિકારી વચ્ચે આ ઘર્ષણ સર્જાયું. નામ શોધવા અંગે મતદાર અને ચૂંટણી અધિકારી વચ્ચે ઘર્ષણ થયું. અધિકારીએ નામ શોધી ન આપતા શાબ્દિક બોલાચાલી થઈ હતી. કઈ રીતે આ સમગ્ર ઘટના ઘટી તે અંગે આ જે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે ચૂંટણી અધિકારી અને સાથે સાથે મતદાર આ બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ. નામ શોધી લે આપવાને લઈ આ શાબ્દિક બોલાચાલી સામે આવી હતી. બાયડ પ્રાથમિક શાળામાં આ ઘર્ષણ સર્જાયું. તો બાયડમાં વહેલી સવારથી જ મતદારો પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે ત્યારે બાયડ પ્રાથમિક શાળામાં મતદાર અને ચૂંટણી અધિકારી વચ્ચે શાબ્દિક બોલાચાલી. અરવલ્લીના બાયડમાં ધવલસિંહ ઝાલા, જશુભાઈ પટેલ, દોલતસિંહ ચૌહાણ આ તમામ ઉમેદવારો મેદાનમાં છે ત્યારે પ્રાથમિક શાળામાં ઘર્ષણ સર્જાયું હતું. નામ શોધી આપવાને લઈ આ ઘર્ષણ સર્જાયું હતું. ચૂંટણી અધિકારીએ નામ ન શોધી આપ્યું તેવો આક્ષેપ કરાયો. એક મતદાર આપણી સાથે જોડાય છે, તેમની સાથે વાત કરીશું. શું તકલીફમાં છે? દાદા તમારું નામ જણાવો. રમેશભાઈ બેચરભાઈ પટેલ. રમેશભાઈ શું થયું? અમે જયારે લાઈનમાં પહેલા અમે વોટિંગ કર્યું આજથી અગાઉની વિધાનસભામાં તારા અંદરથી અમને નંબર કાઢતા હતા કે ભાઈ તમારો નંબર આ છે બરોબર. આજે એમ કીધું કે તમે બહાર થી નંબર લઈ લો બરોબર. પેલા અંદર થી કીધું તમે બહાર જતા રહો. પેલા અંદર થી કીધું કે તમે બહાર જતા રહો બરોબર. આ BSF વાળા કીધું તમે અમને લઈ લો બહાર બરોબર. અને આ કીધું કે અમે તમને નંબર નહીં લે જાઓ તમારી રીતે થાય કરી લો. તમે સ્ટાફ ને પૂછો એ અમને કહ્યું એટલે મેં એમને કહ્યું દાદા ચાલો તમે બહાર આવો હું તમને હોધી આપું. તો દાદા બહાર આવ્યા તો મેં એમને હોધવા માટે પેલા ત્યાંથી એમને હું જાતે લઈને આવ્યું છું કે અહીંયા તમને હું નામ શોધી આપું. નથી સોધ્યા એમને ખુદ એમને કીધું હું જાતે છું. અમે બે મતદારો છીએ. બે મતદાર છીએ. બે મતદારો છીએ. તમે કહ્યું કે નથી સોધ્યા લઈ આવ તમારી જે થાય કરી લો. અમે મતદાર કરવા હકદાર છીએ. અમે મતદાર કરવામાં હકદાર છીએ. ઉપરથી મુખ્યમંત્રી નો આદેશ છે, અમારા PM નો આદેશ છે. તમે મતદારો ના રીતે કેમ તમારો સત્તાનો ઉપયોગ કરો છો? તમે કર્મચારી સરકારી થઈને કેમ આ ઉપયોગ કરો છો? તમે જોયું કે એક મતદાર હતા રમેશભાઈ, જેમનું કહેવું છે કે તેઓ જયારે મતદાન મથક ઉપર મતદાન કરવા માટે આવ્યા ત્યારે જે ફરજ પરના કર્મચારી હતા તેમને કહ્યું કે હું તમને નામ નહીં શોધી આપું. તેના કારણે સમગ્ર મામલો બિચક્યો હતો. જો કે સ્થાનિક લોકો અને જે તંત્રના લોકો છે તેમની વચ્ચે પણ મામલો થાળો પાડ્યો હતો અને છેવટે BLO એ તેમનું નામ શોધી આપ્યું હતું. કેમેરા પર્સન દીપક બારોટ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, બાયડ. તો આ રીતે બાયડમાં શાબ્દિક બોલાચાલી જોવા મળી. આ સાઈડ મહેસાણાની વાત કરીએ, ખેરાલુમાં કુમાર શાળામાં 1 કલાક વોટિંગ બંધ રહ્યું હતું. કુમાર શાળા નંબર 1માં બેટરી લો થઈ જતા 1 કલાક માટે વોટિંગ બંધ કરવાની ફરજ પડી. બુથ નંબર 178માં EVM 1 કલાક માટે બંધ રહ્યું. બુથ 178નો 1 કલાકનો સમય વધારવામાં આવ્યો છે, એટલે કે હવે 6 વાગ્યા બદલે 7 વાગ્યા સુધી મતદાન થશે. નવું EVM મુકાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બુથ નંબર 178 આ 178 પર બેટરી લો થઈ જતા
એક કલાક સુધી વોટિંગ બંધ રાખવાની ફરજ પડી હતી, ત્યારે વધુ એક કલાક હવે અહીંયા વોટિંગ કરી શકશે મતદારો. તો ફેરાલું વિધાનસભાની પેટા ચૂંટણી અને તેનામાં બુથ નંબર 178 માં ઈવીએમ એક કલાક માટે બંધ કરવાની ફરજ પડી હતી. બેટરી લો થઈ જતા ઈવીએમ બંધ કરવું પડ્યું હતું, જેને પગલે વોટિંગ પણ બંધ કરવું પડ્યું હતું, જેને પગલે હવે એક કલાક સુધી વધારે વોટિંગ કરી શકશે મતદારો. અહીં તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, નવું ઈવીએમ મૂકવાની તજવીજ પણ હાથ ધરી દેવામાં આવી છે. ખેરાલુ કુમાર શાળામાં આ 178 નંબરનું બુથ આવેલું છે અને તેમાં બેટરી લો થઈ ગઈ હતી અને એક કલાક માટે વોટિંગ બંધ કરવાની ફરજ પડી. તો આજે ગુજરાતની 6 વિધાનસભાની પેટા ચૂંટણી પર મતદાન થઈ રહ્યું છે. રાધનપુર, બાયડ, અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, લુણાવાડા. રાધનપુર પર અલ્પેશ ઠાકોર આ વખતે લડી રહ્યા છે ભાજપની ટિકિટ પરથી, તેમની સામે કોંગ્રેસના રઘુ દેસાઈ છે. તો બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, કે જેઓ કોંગ્રેસના ધારાસભ્ય હતા, હવે ભાજપમાં જોડાયા છે, ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે, તેમની સામે કોંગ્રેસના જશુભાઈ પટેલ છે. અમરાઈવાડી પરથી જગદીશ પટેલ, ધર્મેન્દ્ર પટેલ, ખેરાલુ પરથી અજમલજી ઠાકોર, બાબુજી ઠાકોર, આ તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થશે. તો 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા સામે આવી રહ્યા છે. ગુજરાતમાં સરેરાશ આ 6 બેઠકો પર 43.10% મતદાન થયું છે અત્યાર સુધીના જે આંકડા સામે આવી રહ્યા છે. 43.10% મતદાન. થરાદ બેઠક પર 61% મતદાન થયું છે. 61% મતદાનનો આંકડો પહોંચ્યો છે થરાદ બેઠક પર. સવારે 11 વાગ્યાથી થરાદ બેઠક સૌથી આગળ ચાલી રહી છે. ખેરાલુ બેઠકની વાત કરવામાં આવે તો ખેરાલુ બેઠક પર 41% મતદાન થયું છે. અહીંથી ભાજપમાંથી અજમલજી ઠાકોર, કોંગ્રેસમાંથી બાબુજી ઠાકોર લડી રહ્યા છે, ત્યારે 41% મતદાન ખેરાલુ બેઠક પર છે. રાધનપુર બેઠકની વાત કરવામાં આવે, રાધનપુર બેઠક પર 52% મતદાન થયું છે. 5 વાગ્યા સુધીના આંકડા છે. 5 વાગ્યા સુધીમાં રાધનપુર બેઠક પર 52% મતદાન. ભાજપમાંથી અલ્પેશ ઠાકોર, કોંગ્રેસમાંથી રઘુ દેસાઈ અહીંથી લડી રહ્યા છે. એનસીપીમાંથી ફરસુભાઈ ગોકલાણીનું નામ છે. આ તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં થોડા સમયમાં જ કેદ થઈ જશે. લુણાવાડા બેઠકની વાત કરવામાં આવે તો લુણાવાડામાં 44% મતદાન થયું છે. ભાજપમાંથી જિજ્ઞેશ સેવક, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ ચૌહાણ અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે. લુણાવાડા બેઠક પર 44% મતદાન. અમરાઈવાડી બેઠકની વાત કરવામાં આવે, અમદાવાદ પૂર્વની આ બેઠક અને તેના પર નીરસ મતદાન જોવા મળી રહ્યું છે. 31% જ મતદાન અત્યાર સુધી નોંધાયું છે 5 વાગ્યા સુધીમાં. અમરાઈવાડી બેઠક પર 31% મતદાન. ભાજપમાંથી જગદીશ પટેલ, કોંગ્રેસમાંથી ધર્મેન્દ્ર પટેલ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે. બાયડ બેઠકની વાત કરવામાં આવે, બાયડ બેઠક પર 53% મતદાન 5 વાગ્યા સુધી નોંધાયું છે. બાયડ બેઠક હાઈ પ્રોફાઇલ બેઠક આ વખતની પેટા ચૂંટણીની. ધવલસિંહ ઝાલા, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, ભાજપમાં જોડાયા બાદ ભાજપમાંથી લડી રહ્યા છે. તો આ તમામ 6 વિધાનસભાની પેટા ચૂંટણી પર મતદાનનો અંતિમ કલાક બાકી છે, ત્યારે સીધા જ ખેરાલુ બેઠક અને રાધનપુર બેઠક પર શું સ્થિતિ છે તેના વિશે માહિતી મેળવીએ. ખેરાલુ બેઠકથી જોડાયા છે સંવાદદાતા અર્પણ કાયદાવાલા અને રાધનપુર બેઠકથી જોડાયા છે બ્રિજેશ દોશી. સૌથી પહેલા અર્પણ આપની પાસે આવવા માંગીશ, છેલ્લો એક કલાક બાકી છે, મતદારોમાં કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે છેલ્લા એક કલાકમાં? મિહિર, વાત કરીએ તો આપણે જે વાત કરી રહ્યા છીએ, ફક્ત એક કલાક જ બાકી છે અને 5 વાગ્યા સુધી સરેરાશ 41% મતદાન થયું હોવાનો જે હાલમાં આંકડો સામે આવ્યો છે, એટલે હજી પણ જે મતદાન ચાલી રહ્યું છે અને અંતરિયાળ ગામોમાં બપોર બાદ મતદારોનો ઉત્સાહ વધ્યો હતો, એટલે ક્યાંક જે ટકાવારી છે મતદાનની ચોક્કસથી વધશે. 50-52% આસપાસ મારા મત મુજબ આ ટકાવારી જે ખેરાલુ બેઠકની વાત કરીએ તો ત્યાં સુધી પહોંચી શકે છે. હાલમાં હું ખેરાલુ ટાઉનનું જે કુમાર શાળા છે ત્યાં હાજર છું. મતદાન મથક છે, મારી પાછળની તરફના જે દ્રશ્યો છે તે બતાવવાના પ્રયત્ન કરું. આપ જોઈ શકો છો હાલમાં હજી પણ જે બૂથ છે તે અહીંયા ખુલ્લા રાખવામાં આવ્યા છે. જે પોલીસ કર્મચારીઓ છે, સુરક્ષા પરના જે જવાનો છે તે પણ અહીંયા પોતાની ફરજ ઉપર જોવાઈ રહ્યા છે. પરંતુ મતદારોનો જે ધસારો છે તે ક્યાંક નહિવત છે કહી શકાય. હવે ફક્ત ગણતરીના 1 કલાક જ બાકી છે, તેમ છતાં મતદારોનો કોઈ ઉત્સાહ હાલમાં અહીંયા જોવાતો નથી. છૂટક એકાદ કોઈક મતદાર હોય તો અહીંયા વોટિંગ કરવા માટે આવે છે, પરંતુ જે ચૂંટણી અધિકારીઓ કર્મચારીઓ છે અને જે સુરક્ષામાં જવાન તેનાત જે જોવાઈ રહ્યા છે, સશસ્ત્ર પહેરો પણ અહીંયા ભરી રહ્યા છે. કારણ કે શહેરનો આ સંવેદનશીલ વિસ્તાર છે અને તેને ધ્યાનમાં રાખીને અહીંયા
ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. બીજી તરફ સવારથી લઈને અત્યાર સુધીની વાત કરીએ તો અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં સમગ્ર જગ્યાએ મતદાન થઈ રહ્યું છે. કોઈ પણ અનિચ્છનીય બનાવ અથવા તો કોઈ હિંસા કે કોઈ વિવાદનો મામલો સામે આવ્યો નથી. એકમાત્ર જે મામલો સામે આવ્યો હતો 178 નંબરનું જે બુથ છે તેનામાં જે ઈવીએમ છે તેની બેટરી બંધ થઈ જવાના કારણે જે મતદાન રોકાયું હતું, પરંતુ પર્ટીક્યુલર આ એક બુથ પર કહી શકાય કે એક કલાક માટે મતદાનનો સમય વધારવામાં આવ્યો છે. એટલે હવે સામાન્ય આખી બેઠકની વાત કરીએ તો એક કલાક પણ થી પણ ઓછો સમય બાકી રહ્યો છે અને જેટલા પણ બાકી મતદારો છે તે મતદાન કરે તે માટે રાજકીય પક્ષોના જે કાર્યકરો છે તે તેમના દ્વારા પોતાનાથી બનતા પ્રયત્ન કરી રહ્યા છે કે આખરી ક્ષણોમાં મહત્તમ મતદાન કરાવી શકાય. મિહિર બિલકુલ અર્પણ અમારી સાથે જોડાયેલા છે. રાધનપુર બેઠકની સ્થિતિ જાણી લઈએ. સંવાદદાતા બ્રિજેશ જોડાયેલા છે. બ્રિજેશ, રાધનપુર બેઠક પર અંતિમ એક કલાકમાં કેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે? બિલકુલ મિહિર, જ્યાં સુધી રાધનપુરની વાત છે, સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક જે સમગ્ર રાજ્યની નજર જે બેઠક ઉપર છે, તે બેઠક ઉપર ફક્ત રાજ્ય નહીં પરંતુ રાષ્ટ્રીય રીતે પણ નજર મહત્વની છે. કારણ કે અલ્પેશ ઠાકોર જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા ત્યારે તે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા હતા, બિહારના સહપ્રભારી હતા અને તે સમયે તેઓ ભાજપમાં જોડાયા. એટલે ફક્ત ગુજરાત નહીં પણ રાષ્ટ્રીય સ્તરે આ બેઠક ખૂબ મહત્વની છે. હાલ તમને દ્રશ્યો બતાવ્યું છે, અમે વરાણા ખાતે છીએ. સમી તાલુકાની અંદર આ ગામ આવેલું છે. જે કુલ રાધનપુરની જો વાત કરીએ તો રાધનપુર, સાતલપુર, સમી જે છે અને વારાહી, આ જે મહત્વના તાલુકાઓ છે ત્યાં હાલ જે મતદાન છે મતદાન ચાલી રહ્યું છે. 3 વાગ્યા સુધી 48% જે સત્તાવાર આંકડાઓ આવ્યા હતા અને ત્યારબાદ 4 વાગ્યા સુધી જો આંકડાઓની વાત કરીએ તો 55% ઉપર મતદાન થયાની શક્યતા જોવામાં આવી રહી છે. જોકે હજુ સત્તાવાર આંકડાઓ આવવાના બાકી છે. આપણી સાથે સ્થાનિક સહયોગી છે પ્રેમલ, તેમની સાથે વાત કરીશું. તેઓ શું માની રહ્યા છે? પ્રેમલ, આજે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે, 50% ઉપર 4 વાગ્યા મતદાન થયું હોય તેવી ક્યાંય પણ કોઈ અનિચ્છનીય ઘટના અથવા તો કોઈ પણ પ્રકારના મેસેજ મળ્યા હોય? સવારમાં ઈવીએમ ખુટકાની વાતો આવી હતી, હાલ કેવી સ્થિતિ અને ક્યાં સુધી મતદાન પહોંચશે? સવારથી જે રીતે મતદાન મથકો ઉપર સારું એવું મતદાન થવા પામ્યું હતું, જેને વાત કરવામાં આવે તો જે રાધનપુર, પીપરાળા સહિતના જે અમુક ગામો છે તેની અંદર ઈવીએમ ખોટકાવવાના બનાવ પ્રકાશમાં આવવા પામ્યા હતા, પરંતુ તાત્કાલિક ચૂંટણી વિભાગ દ્વારા ત્યાં આગળ તાત્કાલિક માણસો મોકલી અને ઈવીએમ નવા મૂકવામાં આવ્યા હતા અને મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે રીતે કહી શકાય કે હાલમાં જે રીતે 5-5.5 જેટલો સમય થયો છે તેમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી અને શાંતિમય માહોલની અંદર હાલમાં મતદાન પ્રક્રિયા છેલ્લા તબક્કામાં ચાલી રહી છે. જ્યાં સુધી રાધનપુરની વાત છે, આ બેઠકનું જે રાજકીય સ્થિતિ રહી છે અને હાલ સંવેદનશીલ વિસ્તારો ઘણા હતા પણ તેમ છતાં કોઈ પણ પ્રકારની ઘટના દુર્ઘટનાઓ બની હતી? બાયડમાં ચોક્કસ વિવાદ થયો પણ રાધનપુરની અંદર નિર્વિવાદિત ચૂંટણી પૂરી થઈ રહી હોય તેવું હાલ દેખાયું છે. કોઈ નાની મોટી ઘટનાની પણ કોઈ મેસેજ નથી આવ્યા? ખાસ કરીને વાત કરો જે સંવેદનશીલ વિસ્તારો છે જેમાં રાધનપુરના અમુક ગામોનો સમાવેશ થવા પામ્યો છે, વારાહી તેમજ સાંતલપુરના કેટલાક ગામોમાં, એમ કુલ 82 જેટલા ગામોની સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં જે રીતે કહી શકાય શાંતિમય માહોલમાં છેલ્લા તબક્કામાં મતદાન પ્રક્રિયા પૂર્ણતાના આરે રહેવા પામી છે. જે રીતે વાત કરીએ, આ જે બેઠક છે બેઠક ખૂબ મહત્વની છે, પરિણામો ખૂબ મહત્વના છે. જે રીતે મતદાન થયું છે, 3 વાગ્યા સુધી 48% હતું, 4 વાગ્યા સુધીમાં 55% સુધી મતદાન પહોંચ્યું હોય અને 6 વાગ્યાના જ્યારે ફાઇનલ ફિગર એ લગભગ 7-7.5ની આસપાસ આવશે ત્યાં સુધીમાં 60%ની આશા રાખવામાં આવી રહી છે. બંને ઉમેદવારોએ દાવો કર્યો કે 70% જેટલું વોટિંગ થશે અને તેમની ભવ્ય જીત થશે. પછી તે ભાજપમાંથી અલ્પેશ ઠાકોર હોય કે કોંગ્રેસના રઘુ દેસાઈ હોય, તમામ લોકો વાત કરે છે. અલ્પેશ ઠાકોરે કહ્યું કે પ્રધાનમંત્રીના ચહેરા ઉપર તેમને મત મળશે, નરેન્દ્ર મોદીને ધ્યાનમાં રાખી અને મતદારો તેમને જીતાડશે. તો રઘુ દેસાઈએ કહ્યું કે અલ્પેશ ઠાકોરે જે પક્ષ પલટો કર્યો છે તેના કારણે રઘુ દેસાઈને જીત મળશે. બંને પક્ષોના પોતાના દાવા છે પણ જનતાએ મત આપ્યા છે અને 6 વાગ્યા સુધી હજુ પણ જે છેલ્લી ગણતરીની 40-45 મિનિટો છે તેની અંદર જનતા મતદાન કરી રહી છે. લગભગ જે ગ્રામ્ય વિસ્તારો છે મોટાભાગના વિસ્તારોની અંદર જે છે મતદાન પૂર્ણ થવાને આરે છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં આસાનથી જે લોકો મતદારોને લાવવાના હોય બંને પક્ષો દ્વારા તેમને પહોંચાડી અને હવે જે વૃદ્ધ લોકો બાકી છે અથવા તો પછી જે લોકો મતદાન કરવા નથી આવી શક્યા તેવા જે લોકો બાકી હોય તેઓ જ બાકી છે. ક્યાંય પણ લાંબી કતારો જોવા નથી મળી રહી. જે કતારો હતી તે સવારે હતી અને એ પૂર્ણ થયા બાદ બપોર બાદના સમયમાં લોકોએ પણ મતદાન કર્યું. બમ્પર વોટિંગ તો કહી શકાય કારણ કે પેટા ચૂંટણી છે એટલે એ પ્રમાણે 50% વોટિંગ પણ ખૂબ મોટું વોટિંગ છે. પણ રાધનપુર શહેર કે જ્યાં કોંગ્રેસ માટે સારી આશા હતી ત્યાં જે છે મતદાન થોડુંક સામાન્ય જોવા મળ્યું છે તે કદાચ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બની શકે છે. જી
બિલકુલ બ્રિજેશ અને અર્પણ, આપ બંનેનો આભાર. આપની પાસેથી વધુ અપડેટ લેતા રહીશું. તો જે રીતે હાલ આ છ છ બેઠકો પર પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, છેલ્લા અંતિમ કલાકમાં મતદાનના આંકડા સાફ થઈ જશે. પરંતુ અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે, થરાદ બેઠક પર સૌથી વધારે મતદાન 61% મતદાન 5 વાગ્યા સુધીમાં નોંધાયું છે. અને સૌથી ઓછું મતદાન અમરાઈવાડી બેઠક, અમદાવાદની અમરાઈવાડી બેઠક પર 31% જ મતદાન નોંધાયું છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો ઓવરઓલ 43.10% મતદાન નોંધાયું છે, 43.10% સરેરાશ મતદાન નોંધાયું છે. થરાદ બેઠક પર સૌથી વધારે 61% મતદાન, બાયડ બેઠક પર 53% મતદાન, અમરાઈવાડી પર 31% મતદાન. ખેરાલુ બેઠકની વાત કરવામાં આવે તો ખેરાલુ બેઠક પર 41% મતદાન, જ્યારે કે રાધનપુર બેઠક પર 52% મતદાન અત્યાર સુધી નોંધાયું છે. આ સાથે જ આપને એ પણ જણાવી દઈએ કે આજે રાજ્યની આ 6 બેઠકોની પેટા ચૂંટણી, એની સાથે સાથે મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ ચૂંટણી થઈ રહી છે. મહારાષ્ટ્રમાં 288 બેઠકો માટે જંગ ચાલી રહ્યો છે, જ્યારે કે હરિયાણામાં 90 બેઠકો માટેનો જંગ છે. અને હરિયાણામાં 5 વાગ્યા સુધી 54% મતદાન થયું છે. 54% મતદાનના આંકડા, મહારાષ્ટ્રમાં 45% મતદાન થયું છે. ક્યાંક ક્યાંક નીરસ મતદાન મહારાષ્ટ્રમાં દેખાઈ રહ્યું છે. પરંતુ મુંબઈની જો વાત કરવામાં આવે તો મુંબઈ અને તેના આસપાસના વિસ્તારમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે, તેને કારણે પણ કદાચ આ આંકડાને અસર થઈ હોઈ શકે.